आभार तोरल। नमस्कार, हूं मिथुन, आप जोई रहा छो वीटीवी न्यूज। सौ प्रथम बात करिए एक महत्वना समाचार नी, तो विधानसभा 2022 पहला ज गुजरात कांग्रेस तूटी छे। गुजरात कांग्रेस ना नेता सागर रायका भाजप में जोड़ाया छे। पूर्व राज्यसभा सांसद छे सागर रायका अने तेओ हवे भाजप में जोड़ाया छे। त्यारे हवे जेम जेम चूंटणी नजीक आवशे तेम तेम आ रीते आवन जावन चालू थई जशे। 2022 पहला कांग्रेस तूटी रही छे अने जे प्रकारे थोड़ा दिवसों पहला कांग्रेस तरफ थी निवेदनों हता, आ विषय वधु माहिती मेळवी अमारा संवाददाता नरेंद्र पासेथी। नरेंद्र, बे दिवस पहला कांग्रेस द्वारा निवेदनों करवामां आव्या हता के भाजपनो भूक्को करी नाखीशुं, ज्यारे हवे समाचार आवी रह्या छे के कांग्रेस तूटी रही छे अने सागर रायका जे पूर्व राज्यसभा सांसद छे ते भाजपमां जोडाया। જી મિત્રો, અત્યારે હાલ આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને એક સંયોગ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે નવા પ્રદેશ અધ્યક્ષ પદે વિધિગત પદ ગ્રહણ કરનાર જગદીશ ઠાકોર અને જ્યારે એમની એક તરફ સ્પીચ ચાલી રહી હતી અને એ જ સમયગાળા દરમિયાન બીજી તરફ દિલ્હીની અંદર સાગર રાયકા જે છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા હતા। મહત્વનું છે કે સાગર રાયકા જે છે એ ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ પણ ભૂતકાળમાં રહી ચૂક્યા છે, આ સિવાય રાજ્યસભાના સાંસદ પણ તેઓ રહી ચૂક્યા છે। એટલે કે એક મોટું માથું અને એમાં પણ ઉત્તર ગુજરાતનો જે રબારી સમાજ છે સમાજમાંથી તેઓ આવે છે, ગોપાલક સમાજમાંથી આવે છે અને એ નેતા જે છે એમનો ભારતીય કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાયા છે। મહત્વનું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી જે છે એ પાટીદારને બનાવ્યા છે અને એમની એ તરફની રણનીતિ લાગી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના એક ઓબીસી નેતાને તેમને જે ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે। જી 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 આભાર નરેન્દ્ર, માહિતી આપવા બદલ।